ओम नमो नारायण। हूँ અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। આજે આપણે બનાવશું દાલ પાલક। દાલ પાલક બનાવવા માટે આપણે આ દાળ લીધી છે, અડધો કપ આપણે તુવેરની દાળ લીધી છે અને આપણે અડધો કલાક પહેલાં પલાળી દીધી હતી અને અડધો કપ આપણે મગની દાળ લીધી હતી, જે આ મગની ફોતરા વગરની આવે ને મગની છળી દાળ, એ બે આપણે અડધો અડધો કપ લીધી હતી એને પલાળીને રાખી અડધો કપ એમ। આ આપણે પાલક લીધી છે, 500 ગ્રામ પાલક છે આપણે, બે પૂરી હતી પાલકની, એને આપણે આ રીતે પાંદડા કાઢી લીધા છે અને આપણે પછી ઝીણી ઝીણી સુધારી લેવું એમ। આ આપણે લસણ લીધું છે, 10 થી 15 કળી લસણ આપણે ક્રશ કરી લીધું છે અને થોડુંક આપણે લીલું લસણ લીધું છે। આ આપણે લીલા ધાણા લીધા છે થોડાક, બે આપણે ટમેટાં લીધા છે એને આપણે આ રીતે સુધારી લીધા છે। થોડુંક આપણે ઘી લીધું છે અને આપણે ઘી ને તેલ બેયનો વઘાર કરીશું। 2 ચમચી આપણે લાલ મરચું લીધું છે અને થોડીક આપણે હળદર લીધી છે, 1/2 ચમચી જેટલી એમ। મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે, 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે, 1/2 ચમચી આપણે રાઈ લીધી છે અને 1/2 ચમચી આપણે આખું જીરું લીધું છે વઘાર માટે, થોડીક આપણે હિંગ લીધી છે, આપણે લીમડાના પાન થોડાક લીધા છે અને 2 તમાલપત્ર લીધા છે અને 3 આપણે આ રીતે મરચાં લીધા છે સૂકા લાલ વઘાર માટે, 2 આપણે લીલા મરચાં લીધા છે તીખા અને થોડુંક આપણે આદું આ રીતે છીણી લીધું છે। આપણે આખા મસાલા લીધા છે, 2 બાદિયા ચકરીફોડ અને 2 તજના ટુકડા અને 2-4 લવિંગ ને થોડાક તીખા આખા એમ। તેલ જોશે આપણે વઘાર માટે અને પાણી જોશે દાળને બાફવા માટે નાખવા। પહેલાં આપણે દાળને બાફવા મૂકી દેશું તો આ બેય દાળમાંથી આપણે પાણી કાઢી નાખશું। બેય દાળમાંથી આપણે પાણી કાઢી નાખ્યું છે તો દાળ આપણે કુકરમાં નાખી દેવું બે। હવે આપણે એમાં પાણી નાખશું, આ રીતે આપણે દાળની ઉપર થોડુંક પાણી હોય એ રીતે આપણે નાખવાનું એમ, આ રીતે થોડુંક પાણી ઉપર હોવું જોઈએ દાળની। હવે આપણે એમાં થોડીક હળદર નાખીશું અને થોડુંક આપણે મીઠું નાખીશું બાફવામાં। કુકર આપણે હવે બંધ કરી દઈશું। ગેસ આપણે ચાલુ કરી દઈશું અને આપણે પહેલાં ફૂલ ગેસ રાખશું, આમાં હવા ભરાઈ જાય પછી આપણે ગેસ ધીમો કરી અને પછી 2 વિસલ મારી દઈશું। આપણી દાળ બફાય ત્યાં સુધીમાં આપણે પાલકને સુધારી લેશું, તો આને આપણે ઝીણું ઝીણું કાપી લઈશું આ રીતે। આ રીતે આપણે હાથમાં લઈ અને આને આપણે આ રીતે સુધારી લઈશું। બધું પાલક આપણે આ રીતે કાપી લઈશું। આપણે પાલકને આ રીતે કાપીને ધોઈ નાખી છે અને કુકર આપણે 2 વિસલ થઈ ગઈ છે તો આપણે એને બંધ કરી દીધો છે, હવે આ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આનો વઘાર કરી નાખશું એમ। તો આ આપણે કડાઈ લીધી છે, ગેસ ચાલુ કરીશું આપણે ને આમાં આપણે 2 ચમચી ઘી નાખીશું। થોડુંક આપણે એમાં તેલ નાખીશું, આ રીતે આને આપણે ગરમ થવા દેવું। આ તેલ ને ઘી આપણે ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે એમાં રાઈ નાખીશું, રાઈને આપણે ફૂટવા દેવું એકદમ।
હવે આપણે એમાં જીરું નાખીશું, બધા આપણે આખા મસાલા નાખશું, તજ, લવિંગ, બાદિયા એ બધું. ને તમાલપત્ર નાખશું, લાલ મરચા નાખશું, લીમડો નાખશું, આપણે હિંગ નાખી દઈશું અને લસણ નાખી દેવું. થોડીક વાર આપણે આ રીતે તેલમાં ફેરવશું, સેજ લાલ થાય એવું લસણ. હવે આપણે આમાં લીલા મરચા નાખી દઈશું ને લીલું લસણ નાખી દઈશું. હવે આપણે આદું નાખી દઈશું. હવે આપણે એમાં પાલક નાખી દેવું. તો પાલકને આપણે મિક્સ કરી લેવું આમાં. હવે આને થોડીક વાર આપણે પાકવા દેહું. થોડુંક આપણે એમાં મીઠું નાખી દેવું. આપણે દાળમાં નાખ્યું હતું એટલે આમાં એ પ્રમાણે નાખવાનું એમ. ને પાલક થોડીક ખારી હોય છે એટલે એમાં એ પ્રમાણે મીઠું નાખવાનું એમ. થોડીક આપણે હળદર નાખશું ને ધાણા જીરું નાખી દેવું. બધું આપણે મિક્સ કરી લઉં આ રીતે. વાન આપણે ઢાંકીને થોડીક વાર ચડવા દેવું પાલકને, 2 મિનિટ માટે ધીમા ગેસે. હવે આપણે પાલકને જોઈ લેવું, કેમ કે પાલકને ચડતા બહુ વાર નથી લાગતી, એ ફટાફટ ચડી જાય છે. તો આમાં આપણે હવે લાલ મરચું નાખી દેવું ને મિક્સ કરી લેવું. આ રીતે આપણે મિક્સ કરી લેવું. હવે આપણે આમાં ટમેટા નાખી દેવું. ને થોડાક આપણે લીલા ધાણા નાખશું, થોડાક આપણે ઉપરથી નાખશું. થોડીક વાર આને ધીમો ગેસ રાખીને આપણે ચડવા દેવું, ટમેટા થોડાક ગળી જાય ત્યાં સુધી. એમ ત્યાં સુધીમાં આપણે દાળનું કુકર ખોલીને જોઈ લેવું. તો દાળ આપણી સરસ બફાઈ ગઈ છે, આ રીતની એકદમ બફાઈ ગઈ છે. પલાળેલી હોય એટલે તરત થઈ જાય સરસ એમ. હવે આપણે જોઈ લે હું ટમેટાને. ટમેટા આપણા ગળી ગયા છે અને બહુ વાર નથી લાગતી, આપણે છાલ કાઢીને નહીં ખાતા એટલે. હવે આપણે આમાં દાળ નાખી દઈએ.
બધી દાળ આપણે આમાં નાખી દઈશું. આને આપણે મિક્સ કરી લઈશું. થોડુંક આપણે પાણી નાખીશું કુકરમાં નાખીને. હવે આને આપણે થોડીક વાર ઉકળવા દઈશું. તમારે જેવી ઘાટી રાખવી હોય એ પ્રમાણે તમે રાખી શકો એમ. આપણે થોડુંક પાણી હજી નાખશું, કેમ કે આ જેમ ઠંડી થાય એમ થોડીક ઘાટી હજી થાય એમ. મગની દાળ છે એટલે ઠંડી થાય એટલે પાછી થોડીક ઘાટી થઈ જાય એમ. તો આપણે આ રીતની રાખવાની છે. થોડીક વાર આપણે ઉકળવા દઈશું. આ દાળ આપણી ઉકળી ગઈ છે. આ રીતની દાળ આપણે જોઈએ. અને આપણે ભાત આરે ખાઈ હગી ને રોટલી આરે કે પરોઠા આરે કોઈ પણ આરે ખાઈ હગી એમ. તો ગેસ આપણે બંધ કરી દેહું ને નીચે ઉતારી લે. અને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તૈયાર છે આપણી દાળ પાલક. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ દાળ પાલક.